મહારાષ્ટ્ર પેટા પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગયું ભાજપ આ બેઠક પર કોંગ્રેસે લાંબા સમય બાદ જીત હાંસલ કરી ભાજપ પાસેથી ગઢ પર કબજો જમાવી કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે મહારાષ્ટ્રની કસવા પેટ અને ચીચવાડ પેટા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું આ બંને બેઠકોમાંથી ભાજપની ગઢ કહેવાતી કસબા બેઠક પર કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધને કબજો જમાવ્યો બેઠક સત્યાવીસ વર્ષથી ભાજપ પાસે હતી કે હવે કોંગ્રેસની જીત થઈ બેઠક પર રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ ભાજપ શિવસેનાને મોટો ઝટકો લાગ્યો ભાજપના ગઢ પર કોંગ્રેસે પગ દંડો જમાવી દીધો તો ગઢ કહેવાતી કસબા પેઠ બેઠકની પ્રતિષ્ઠા જાળવવામાં ભાજપને છોડ ગયું છે લોકસભાની ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર યુપીની કોઈ સીટ પરથી ચૂંટણી લડશે તે અંગે ચર્ચા થઈ રહી છે આ ચર્ચા શરૂ થયા બાદ સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ પોતાના નિવેદનો દ્વારા માહિતી આપી રહ્યા છે પરંતુ હવે કેટલીક એવી તસવીરો સામે આવી જેના કારણે ફરી એકવાર આ ચર્ચાએ જોર પકડ્યું નીતીશકુમારની પ્રયાગરાજની ફૂલપુરની બેઠક ભૂતકાળમાં ઘણી ચર્ચામાં રહી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ફૂલપુર સીટ પરથી ચૂંટણી લડીને નીતીશકુમાર એક કાંકરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ કરશે બીજી બાજુ વિપક્ષને એક કરવાની સાથે તે ભાજપને ઘેરવાનું પણ કામ કરશે નોંધનીય છે કે જ્ઞાતિના ગણિતના આધારે ફૂલપુર બેઠક પરથી માત્ર નવ કુર્મી સંસદો ચૂંટાયા છે હાલમાં કુર્મી સમુદાયના ભાજપના નેતા કેશરી દેવી પટેલ પણ અહીંથી સાંસદ છે પરંતુ ભૂતકાળમાં સપાના ધારાસભ્ય દળ નેતા પલ્લવી પટેલ બિહારની મુલાકાતે ગયા છે તેઓ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને મળ્યા અને તેમની મીટીંગની તસવીરો પણ ટ્વિટર પર શેર કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ વિપક્ષી પાર્ટીઓને મોટો ઝટકો આપ્યો તેમણે ગુરુવારે એક નિવેદન આપતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે ટીએમસીનું ગઠબંધન જનતા સાથે રહેશે બેનરજીએ કહ્યું કે લોકોને સમર્થનની બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લડશે આવી સ્થિતિમાં તેમણે ખાતરી છે કે જે પણ ભાજપને હરાવ માંગે છે તે ટીએમસીને મત આપશે તેમણે વધુમાં દાવો કર્યો કે લોકો તેમની સાથે છે આગામી દિવસોમાં ઘણા વિપક્ષી નેતાઓ ભાજપ વિરુદ્ધ એક થવા માટે રેલી કરી રહ્યા છે પરંતુ ટીએમસી દ્વારા એકલા ચૂંટણી વધારી શકે છે તમિલનાડુના સીએમ સ્ટાલિને બુધવારે ચેન્નાઈમાં રેલી યોજી જેમાં કોંગ્રેસ અને અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા ભાજપે દારૂ કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાજીનામું આપવા મજબૂર કર્યા છે બાદ બુધવારે પણ આમ આદમી પાર્ટી પર દબાણ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી જે કૈલાશ ગેહલોતને મહત્વપૂર્ણ વિભાગ આપવામાં આવ્યા ભાજપે તે લોકો પર દારૂની નીતિ ઘડવામાં સહયોગી હોવાના આધારે પદ પરથી પણ રાજીનામાની માંગ કરી જે બાદ મનીષ સિસોદીયાના બચાવમાં અરવિંદ કેજરીવાલ આવ્યા કહ્યું કે આમ આદમી પાર્ટીને રોકવા તમામ સંભવિત પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટી તોફાન બની ગઈ છે તેને કોઈ રોકી શકશે નહીં ભાજપ સામે આ પાર્ટી નબળી ન પડે તે માટે રસ્તા પર ઉતરવાનું નક્કી કર્યું છે આ પાર્ટી હવે લોકોના ઘર સુધી પહોંચીને મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ અંગે સત્યતા જાળવવામાં આવશે તો ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટીયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે જેથી તેઓને તેમના પદથી રાજીનામું આપી દેવું જોઈએ